તો ભાજપની સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે આવતીકાલે સ્ક્રીન કમિટીની બેઠક મળશે અને આ બેઠક બાદ બાકી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. અગાઉ 4 ઉમેદવારોના જાહેર કરવામાં આવ્યા હતા નામ અને વધુમાં જણાવ્યું કે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ આવતીકાલે કોંગ્રેસ જાહેર કરી શકે છે. લોકસભા સીટમાંથી પહેલા જ 4 લોકસભા સીટના નામોની જાહેરાત કરવામાં આવી છે અને બાકીના સીટોના ઉમેદવાર માટે સ્ક્રીનિંગ કમિટી પહેલા પણ યોજાઈ છે. થોડા નામ ક્લિયર કરવામાં આવ્યા છે. આવતીકાલે ફરી સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે ને ત્યારબાદ સીઈસીની બેઠક મળશે અને લગભગ મોટે ભાગના નામો આવતીકાલ સાંજ સુધી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવશે અને એની જાહેરાત પણ થાય એવી પૂરી શક્યતાઓ છે. પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે પણ પ્રદેશ સમિતિના નિરીક્ષકોએ કાર્યકરો વચ્ચે જઈ, લોકો વચ્ચે જઈ અભિપ્રાય મેળવ્યા છે. એનો પણ વિસ્તૃત અહેવાલ આવતીકાલની મિટિંગમાં રજૂ કરવામાં આવશે અને લોકસભાના ઉમેદવારની સાથે સાથે 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોની પણ આવતીકાલે ચર્ચા કરવામાં